बालक के सर पे गुरु हाथ रहे तेरा, गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। सहजात्म स्वरूप परम गुरु, रूपार्सनाद भगवान की परम कृपाल देव की। कहीं पण तत्व अंगे साधना अंगे जीवन ना विकास अंगे पूछू हो तो विचारी, आगम पद्धति अने सिद्धांत पद्धति एक छे। आगम पद्धति अने सिद्धांत पद्धति ए बन्ने प्रेक्टिकल मा एक छे। अध्यात्म पद्धति ते जुदा प्रकारे छे। कोई पण प्रकारे थी ज्ञान કહેવામાં આવે એટલે ઉપદેશ આપવામાં આવે તો તે માત્ર આત્માના કલ્યાણ અર્થે જ છે, અને એ અર્થે જ એને ઘટાડવો। પરંતુ બેમાં શું ફેર છે એ વિચારીએ। દુનિયામાં 10,000 સ્વાધ્યાય કે સત્સંગ થાય એમાં 9,999માં सिद्धांत पद्धति अथवा एम कहो ये तो बहु उदार शब्द है, सांप्रदायिक पद्धति थी उपदेश होय छे। अमारा गुरु ये आम कहूं छे तो ये कह नो वांधो नथी। अमारा गुरु ये आम कहूं छे ये बराबर, અમારા ગુરુએ કહ્યું છે આમ એ કેમ બરાબર એ પણ સમજાવવું જોઈએ। મારા ગુરુએ કહ્યું એટલે સાચું એમ નહીં, મારા ગુરુએ કહ્યું તે મારા માટે સાચું કારણ કે મને વિશ્વાસ છે, પણ બીજાને માટે એ થોપીએ આપણે તો એ વર્ક કરવાનું નથી। तो सिद्धांत पद्धति में शू कहेवामां आवे सामान्य रीते, आपणे अत्यारे शॉर्ट में लईए छे, पूजा करो तो कल्याण थशे, भक्ति करो तो सारू थशे, આ ગુણ સ્થાને આટલા કર્મનો બંધ થાય, આ ગુણ સ્થાને આટલા કર્મનો બંધ ન થાય, વ્રત પાળીએ તો મોક્ષે જવાય। વાત તો સાચી છે, સિદ્ધાંત તો સાચો જ છે, પરંતુ
आ प्रकारे जे जे प्रकारनो उपदेश आपवामां आवे ए सिद्धांत पद्धति छे। सिद्धांत नहीं, सिद्धांत जुदो। अत्यारे शुं चाले छे? सिद्धांत, सैद्धांतिक कथन पद्धति अने आध्यात्मिक कथन पद्धति। तो जेमा सत्पुरुष एवो उपदेश आपे के पहला आत्मज्ञाननी प्राप्ति करो अने आत्मज्ञाननी प्राप्ति माटेना पुरुषार्थनी मुख्यता करो एवो उपदेश ज्यां आपवामां आवे तो ए प्रकार अथवा एने अनुरूप उपदेश आपवामां आवे एनुं नाम अध्यात्म पद्धति। अने बाकीनी बधी सिद्धांत पद्धति, कारण के दरेक जग्याए कोई जग्याए आत्मज्ञान प्राप्ति करवी एनी मुख्यता करावामां आवती नथी, कारण के कहनार पोते ज आत्मज्ञान थी का तो वंचित छे का तो एनु एने महात्म्य आव्युं नथी। एटले के तमे डुंगळी न खावी, तमारे तमारे बटाका न खावा, तो ए सारू छे डुंगळी बटाका न खावाय, पण पछी एनी साथे एम केम जो क्रोध न करवो जोईए, क्षमा राखवी, घरमां झगडाथी बधुं न करवुं पण समाधानथी। आपणे सौ साथे प्रेमथी वर्तवुं अने बधामां आत्मा जोवो, अभ्यासथी एकदम न थाय, ઘણા વર્ષોના અભ્યાસથી કોઈ વ્યક્તિ વ્યક્તિ રૂપે દેખાતી નથી, દેખાય છે એટલે આંખથી દેખાય છે, પણ દેખનાર થોડી આંખ છે, દેખનાર તો અંદરમાં ભગવાન આત્મા બેઠો છે। જ્યારે કોઈ વ્યક્તિને જુએ ત્યારે એ વ્યક્તિ ની જે અવસ્થા છે એને ગૌણ કરીને એમાં જે તત્વ છે તેને મુખ્ય કરે છે, એવી દ્રષ્ટિ કેળવવી। એને માટે નીચે આવવું હોય તો સર્વિસ ટુ હ્યુમેનિટી ઇઝ સર્વિસ ટુ ડિવિનિટી, માનવ સેવા તે પ્રભુ સેવા છે। આગળની દ્રષ્ટિ બહુ આગળની દ્રષ્ટિ નથી, એ સિદ્ધ થઈ જાય એ આગળની દ્રષ્ટિ, પણ એનો અભ્યાસ તે બહુ આગળની દ્રષ્ટિ નથી, કારણ કે કૃપાળુ દેવે એને ઉપાય કર્યો। છેલ્લી બે લીટી બોલો, અમૂલ્ય તત્વ વિચારની, પહેલામાં શું કરવું અને બીજામાં એ કેવી રીતે થાય સાહેબ, એનો જવાબ આપ્યો। બોલ રે આત્મ તારો, આત્મ તારો શીઘ્ર એને ઓળખો। તો શિષ્ય કહે છે કે શું કરું, હું તો આત્મા બાત્મા કંઈ જાણતો નથી ને આત્માને માનતો નથી, મારે શું કરવું, આત્મા ફાત્મા તો મને કંઈ ખબર નથી। તો કહે છે સર્વાત્મમાં સમ દ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો। અભ્યાસ કરવો પડે, એમ કરવાથી રાગદ્વેષ ઓછા થાય, સત્પાત્રતા આવે છે અને પર્યાય દ્રષ્ટિ ધીમે 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 મટે છે। માતાઓએ ખાસ યાદ રાખવું, પોતાના સગાવાળાને જોઈને બહુ રાજી થઈ જાય, મારી બા, મારા બાપુજી, મારો મોટો દીકરો, સાવધાન। ભાઈઓએ બંગલાને મોટરને ફેક્ટરી, આ વલસાડની ફેક્ટરી, અહીંયા તો નાની રાખી, ભાંડુપમાં મોટી છે, પણ હવે તો અમારે ત્યાં આગળ સુરેન્દ્રનગર જિલ્લામાં ખોલી છે, બેકવર્ડ એરિયા છે ને એટલે સુરેન્દ્રનગરની ફેક્ટરી। ભાઈઓ
બોલવું તે વ્યવહાર છે. જ્ઞાની પણ એમ બોલે, પણ બોલતી વખતે એના ભાવ, એની બોલવાની રીત અને બોલતી વખતે એના ફેશિયલ એક્સપ્રેશન્સ તદ્દન જુદી જાતના હોય છે. એનું દ્રષ્ટાંત આપણે ભલે વારંવાર લઈએ છીએ, પણ સીતા માતા એવું લેવું. અથવા ગાંધીજીએ કૃપાળુદેવનું વર્ણન કર્યું છે કે ઘરાક સાથે લેતી દેતીની વાત કરે અને જેવો ઘરાક ઉતરે કે એ શું પ્રવૃત્તિ અને શું ભાવથી શું ક્રિયા આગળ કરે એ વિચાર. તો સર્વ જીવોમાં સમદ્રષ્ટિનો ભાવ રાખવો એ સિદ્ધ આખું થઈ જાય એ અઘરું છે, પણ એનો અભ્યાસ તો કોઈ પણ મધ્યમ કક્ષાનો મુમુક્ષુ પણ કરી શકે, અને એને કરવો જ જોઈએ. અને જ્યાં સુધી એ નહીં કરે ત્યાં સુધી એને પોતાના આત્માનું ધ્યાનની અત્યારે ફેશન ચાલી. જનો અત્યારે વાયરો ચાલે છે, બધા એમ કે સાહેબ સમયસારમાં એમ કહ્યું છે કે આત્માના ધ્યાન, આત્માના અનુભવથી મોક્ષ થાય, એટલે અમે તો આત્માનો અનુભવ જ કરીએ છીએ. કે બે ચોપડી ભણ્યો નથી અને પીએચડીના ક્લાસમાં બેસવા જાય, જ્યાં જ્ઞાન નથી, અપૂર્વ ભક્તિ નથી, અદ્ભુત વૈરાગ્ય નથી, ત્યાં ધ્યાન નથી. સાચું ધ્યાન હોઈ શકે નહીં. એમ કહે કે હું કંઈક એકાગ્રતાનો અભ્યાસ કરવાનો યત્ન કરું છું, ત્રાટકનો અભ્યાસ કરું છું, એમ કે તો ઠીક. અત્યારે ધ્યાનનો વિષય નથી વળી, એને માટે ઘણી બધી પરિપક્વતા જોઈએ. અને ખોટું લાગે એવું સિદ્ધાંત શાસ્ત્રમાં જ્ઞાનારણોમાં કહ્યું છે, જો જ્ઞાનારણોની વાત સાંભળે ને તો આ બેભાન થઈ જાય. જે અભ્યાસીઓએ એમણે લખી લેવું, ધ્યાન માટે લાયકાત કોની છે અને ધ્યાન માટે નાલાયક કોણ છે. માફ કરજો, તો આચાર્ય કહે છે એટલે વાંધો નથી મારે બોલવામાં, ત્યાં એમ કહે છે કે ગૃહસ્થો ધ્યાન માટે નાલાયક છે. એમ પહેલા આચાર્ય મહારાજે કીધું એટલે શિષ્ય પ્રશ્ન કર્યો, પ્રભુ અમે તો એવું સાંભળ્યું હતું કે ચોથા ગુણ સ્થાને અને પાંચમા ગુણ સ્થાને પણ ધર્મ ધ્યાન હોય છે, માટે ગૃહસ્થોને નાલાયક કેમ કીધા? પછી ત્યાં આગળ આચાર્ય ભગવાન એનું સમાધાન કરે, અહીં અમે રૂપાતી ધ્યાનની મુખ્યતા જેને સિદ્ધ થઈ શકે તેવા પુરુષની વાત કરીએ. એમણે તો બહુ વિસ્તારથી લીધું છે, આખું ચેપ્ટર લીધું છે, એટલે બેની વચ્ચે રહેવાનું છે. ધ્યાન કરવું સારું છે એ વાત પણ સાચી છે, પણ પોતાને ધ્યાની માનવો એ વાત જૂઠી છે. એને માટે જ્ઞાન ને ધ્યાન બંને માટે વચનામૃતમાં 3, 4, 5, 6 જગ્યાએ રેફરન્સ છે. તમે જ્ઞાની પાસેથી જ્ઞાન ઈચ્છો છો પણ ભક્તિ ઈચ્છતા નથી, તે તમને અકલ્યાણનું કારણ છે. પછી 62 પહેલું વાક્ય બોલો, પરમાત્માનું ધ્યાન કરવાથી પરમાત્મા થવાય છે, પરંતુ તે ધ્યાવન જીવ સત્પુરુષના ચરણકમળની વિનય ઉપાસના વિના પ્રાપ્ત કરી શકતો નથી, તે નિર્ગ્રંથ પરમાત્માનું સર્વોત્કૃષ્ટ વચનામૃત. 62, હવે 128 લો. ફરીથી
चौथा गुण स्थान शू कही बेन? चौथा गुण स्थाने थोड़ू ध्यान लागे, चौथा गुण स्थाने थोड़ू ध्यान एटले परमार्थ ध्यान लागे, थोड़ू निश्चय ध्यान लागे, निश्चय धर्म ध्यान थोड़ूक लागे एनु नाम चौथो गुण स्थान, थोड़ूक वधारे लागे एनु नाम पांचमो गुण स्थान। अने वारंवार आत्माना अनुभव रूपी ध्यान दशा प्राप्त थाय एनु नाम अप्रमत्त योगीश्वर महामुनीश्वर। भावलिंगी मुनि संत धर्मात्मा जेमने तमे परमात्मा कही शको छो, कारण के योग्य द्रव्य क्षेत्र काल भाव हो तो ये मुनि एक सेकंड नी अंदर केवल ज्ञान प्रकट करे के शू थयू के मुनि महाराज परमात्मा थया, कारण के सातमा थी ते आगळ जे बारमू एनो समय केटलो छे, बधा सातमा नु नहीं पण जे उत्तम सातमू होय ने सातिशय अप्रमत्त गुणस्थान त्यांथी आगळ अत्यारे बहु एमां न जईए। सैद्धांतिक शास्त्रीय परिभाषामां जईशुं तो ध्यान नी वात चाले छे, गम पड़ा विना आगम अनर्थकारक थी पड़े, सत्संग विना ध्यान ते तरंग रूप थी पड़े, संत विना अंतनी वात में अंत पमातो नथी, लोक संगनाए लोकाग्रे जवातु नथी, लोक त्याग विना वैराग्य यथा योग्य पामवो दुर्लभ छे। तो अत्यार तो $10 ना ज्ञान ना ध्यान ना क्लास चाले छे ने त्रण त्रीजे दिवसे एने भगवान प्राप्त थई जाय छे। पहले दिवसे 1/3 भगवान प्राप्त थाय, बीजे दिवसे 2/3 थाय, ने पछी त्रीजे दिवसे के तमे परमात्मा बनी गया जाओ, हवे तमारो मोक्ष। घणा तो वळी एथी पण ओछा एक ज सिटिंग मां परमात्मा बनावी दे, एक सिटिंग मां परमात्मा। माटे विचार अत्यार सिद्धांत पद्धति अध्यात्म पद्धति नी बात चाले छे। अध्यात्म पद्धति मां पण पाछो प्रॉब्लम छे, कारण के अध्यात्म पद्धति मां सिद्धांत पद्धति नी अपेक्षा छे अने सिद्धांत पद्धति मां अध्यात्म पद्धति नी अपेक्षा छे। माटे बन्ने माथी कोई नू साचुं निरूपण तो महान आत्मज्ञानी धर्मात्मा ज करी शके के जे परम प्रज्ञावान हो, नहीं तो बीजा जे पण कोई शास्त्र ना आधारे करशे ते का तो सिद्धांत पद्धति में एकांत में खेंचाई जशे, का तो अध्यात्म पद्धति में एकांत में खेंचाई जशे। उपाय नहीं, इतला माटे ज कलयुगनी अंदर परमार्थ धर्मनी प्राप्ति दुर्लभ छे, पण छता संभव छे। माटे ए करवीज एवी जेणे प्रतिज्ञा करी होय ते मनुष्य इंद्र आदि थी वंद्य छे। तमारे क्लिंटन ने एटले आपणे कोई व्यक्ति नी वात नथी करता, प्राइम मिनिस्टर के प्रेसिडेंट तो सामान्य छे, जेवा महाज्ञानी धर्मात्मा प्रज्ञावान छे ते इंद्र आदि थी वंद्य छे। દેશકાળ વિપરીત હોવાથી અત્યારે અહીંયા તો લોકો એમને માનવાના નથી, એ તો ચાલ્યા કરે, અને એમને વિકલ્પ પણ નથી, કારણ પરકૃત પૂજારે જે ઈચ્છે નહીં રે, પરકૃત પૂજારે જે ઈચ્છે નહીં રે, સાધક કારજ દાવ पूजे ना तो कीजे रे बार माझीन तणी रे, पूजे ना तो कीजे रे बार माझीन तणी रे। ये तो बहु मोटा पुरुष, ये तो परमात्मा छे, पण एनो अंश निस्पृहता अंशे चौथा गुण साने प्रकटी जाय छे।
चाह गई चिंता गई मनवा बेपरवा, जिनको कछु न चाहिए वो साहन का। सम्यक दृष्टि केटला अंग निकांक्षित्व अध्यात्म पद्धति अने सिद्धांत पद्धति बेमाथी एक मुख्य हो पण मुख्य हो तो बीजानो नकार न हो परंतु ते वखते ते गौण छे माटे आत्मा ने आगळ राखीने चालवो एवा प्रकारनो उपदेश ज्यां हो सम्यकपणे ए अध्यात्म पद्धति अने नियम व्रत आदि लो त्याग करो एनी मुख्यता आगळ राखीने ज्यारे कथन करवामां आवतुं होय तो एनुं नाम सिद्धांत पद्धति ए पण मान्य छे जो अध्यात्म पद्धतिनी सापेक्ष होय तो એટલે આત્મસિદ્ધિમાં એ પ્રમાણે બંનેને સાથે રાખે નિશ્ચય વાણી સાંભળી સાધન ત્યજવાનો એ સિદ્ધાંત પદ્ધતિ નિશ્ચય રાખી લક્ષ એ આધ્યાત્મ પદ્ધતિ ને સાધન કરવા સો ત્યાં પછી સિદ્ધાંત પદ્ધતિ આવી સિદ્ધાંત પદ્ધતિ આવી સિદ્ધાંત પદ્ધતિનું અનુસરણ આવ્યું તો જે આચાર્યોએ આત્મતત્વને પ્રાપ્ત કરવાની મુખ્યતા રાખીને જે કથન કર્યા છે એને અધ્યાત્મ શાસ્ત્રો તો પરમાગમ કહે છે તેઓ અધ્યાત્મ પદ્ધતિ અનુસર્યા છે પરંતુ તેઓ તો મહાન સિદ્ધાંતવાદી હતા આપણી માફક નહીં पंच महाव्रत पंच समिति त्रण गुप्ति चार कषायनो निरोध वगैरह पाळता हता सहज रूपे एटले पाछी अध्यात्म पद्धति ऊंची कक्षाएं तो मुनिजनों माटे छे माटे समय सारादी मुख्यपणे तो मुनिजनों माटे छे गौणपणे ज्ञानीओ माटे छे अने कोक कोक उत्तम मुमुक्षु माटे छे जनता माटे समय सारादी अध्यात्म ग्रंथो નથી જનતાને તે ખોટે રસ્તે લઈ જાય છે એમાં શાસ્ત્રનો દોષ નથી તો શાસ્ત્ર તો સર્વોત્તમ પરોપકારી છે પરંતુ તે પામવાની અયોગ્યતાવાળા જીવો પાસે તે તેને વધારે હાનિ કરે છે અને ફાયદો કરી શકતું નથી તો કુંદકુંદ સ્વામીની પદ્ધતિ અમૃતચંદ્રદેવની પદ્ધતિ અમુક સમાધિ શતક અને ઇષ્ટોપદેશમાં પૂજ્યપાદ સ્વામીની પદ્ધતિ આ બધી રીતે અધ્યાત્મ પદ્ધતિ કહેવાય આનંદગંજીના પદોની પદ્ધતિ તે અધ્યાત્મ પદ્ધતિ છે અને દ્રવ્ય સંગ્રહ તત્વાર સૂત્ર ગોમટ સાર લબ્ધિસાર ક્ષપણા સાર આ બધા જે છે એ સિદ્ધાંત પદ્ધતિના શાસ્ત્રો છે પણ જે આચાર્યએ લખ્યા છે એ તો બંનેના માસ્ટર છે એમનું વર્ણન કરવાની પાસે આપણી પાસે કોઈ શબ્દો નથી હું એનું વર્ણન કરું કદાચ તો તમે બધા કહો કે આ માણસ ચક્રમ છે બુદ્ધુ છે અને ભ્રમિત છે એટલે યદવા તદવા બકે છે કારણ કે જગતના જીવોને અતિન્દ્રિય એવા પરમાત્મ તત્વોને પ્રાપ્ત થયેલા પુરુષોનું મહાત્મ્ય આવવું સંભવ નથી પણ લાવવું જ એમ મુમુક્ષુએ નિશ્ચય કર્યો છે એમ અંતમંગળમાં બોલીએ ક્યારે પ્રાપ્ત થશે માર્ગ ઘણી બધી ગાથાઓ છે આપણે બે ત્રણ જ બોલીએ
યોગ નથી ચત સત્સંગનો નથી સતસેવા જો કેવળ અર્પણતા નથી નથી આશ્રય અનુયોગ અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ અંશન યે કે સ્નેહનો ન મળે પરમ પ્રભાવ ભક્તિ માર્ગ પ્રવેશ નહીં નહીં ભજન દ્રઢ ભાન સમજ નહીં નિજ ધર્મની નહીં શુભ દેશ સ્થાન તો ટૂંકમાં અધ્યાત્મ પદ્ધતિ છે એ સિદ્ધાંત પદ્ધતિની સાપેક્ષ છે અને સિદ્ધાંત પદ્ધતિ છે તે અધ્યાત્મ પદ્ધતિની સાપેક્ષ છે બંને સાચી છે પરંતુ અહીંયા આવા ક્ષેત્રમાં આપણે અધ્યાત્મ પદ્ધતિને મુખ્ય કરનારા મહાપુરુષોને માથે રાખીને ચાલીએ છીએ પણ એનો અર્થ એ નહીં કે સિદ્ધાંત પદ્ધતિવાળાને ન માનીએ તો આપણે ખોટા ઠરીએ જ્યારે અધ્યાત્મ પદ્ધતિની મુખ્યતા હોય ત્યારે સિદ્ધાંત પદ્ધતિની ગૌણતા છે જ્યારે સિદ્ધાંત પદ્ધતિની મુખ્યતા સાચી હોય ત્યારે અધ્યાત્મ પદ્ધતિની ગૌણતા છે પરંતુ આવું અલૌકિક અપૂર્વ સમન્વય તે તો કોઈ મહાજ્ઞાની પ્રજ્ઞાવાન ધર્માત્મા અથવા એવા મુનિ આચાર્ય આદિ કરી શકે અંત મંગળ એ સમયસારમાંથી જ કહે છે ઉભય નય વિરોધ ધ્વંસિની સ્યાત પદાંકે જિન વચસિ રમંતે યે સ્વયં વાંત મોહા સપદિ સમય સારમ તે પરમ જ્યોતિરુચ્ચૈ અનવમ અનવ પક્ષ ક્ષુણ્ણમિ ક્ષંત એવ વ્યવહારને અને નિશ્ચયને બેનો અવિરોધ સાધનારું એવું મારા સ્વામીનું અલૌકિક અનેકાંત રૂપી અમોઘ શસ્ત્ર તેને જે પામે છે તેને મોહની તત્કાળ ઉલટી થઈ જાય છે અને મોક્ષ પદનો સ્વાદ આવે છે જે અતિન્દ્રિય આનંદરૂપ છે જે આવતા સમસ્ત વિશ્વ તેને એઠ સમાન થઈ જાય છે અંતરમાં આવું પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરીએ એ આપણું અંતિમ ધ્યેય છે અત્યારે ત્યાં સુધી સત્પાત્રતા વધે સદગુણો વધે એવું બધો લક્ષ રાખી અને હે જ્ઞેય અને ઉપાદેયનો 24 કલાક એપ્લાય કરવો 24 કલાક એપ્લાય કરવો હે જ્ઞેય ઉપાદે અને એપ્લાય કરવું તે પોતાની કક્ષાની અપેક્ષા છે એ વિષય મોટો છે સમય થઈ ગયો છે એટલે કોઈક અન્ય સમય લઈશું રૂપાર સ્નાન ભગવાન કી પરમ કૃપાળો દેવ કી સર્વ સંતન કી જય આનંદ ઘનો